રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ અલગ અલગ જગ્યાએ કોર્પોરેશન તપાસ હાથ ધરી રહ્યું છે. એનઓસીની હોય કે ફાયર સેફટીની હોય, વડોદરા શહેરના સરદાર ભવનના ખાંચામાં 180 જેટલા ક્લાસીસ અને ઓફિસો બધું સીલ કરવામાં આવ્યું હતું. મિત્રો, ઘણા બધા સમય વીતી ગયો. અધિકારીઓ અત્યારે ફરી એકવાર નિરીક્ષણ કરવા માટે ત્યાં પહોંચ્યા છે. ફાયર અને એનઓસીને લઈને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગ દ્વારા જ વડોદરા શહેરના સરદાર ભવનના ખાંચામાં દુકાનો અને ક્લાસીસ મળી કુલ 183 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે. કામગીરીને લઈને જ વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. વેપારીઓની દુકાનો સીલ કરવામાં આવી છે. દુકાનો, વેપારીઓ અને તેમાં કામ કરતા કર્મચારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. છઠ્ઠા દિવસે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ટ્રાફિક પોલીસના એસીપી સહિત કોર્પોરેટરો આગામી નિર્ણય શું લઈ શકે છે તે માટે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. ટ્રાફિક નિવારણ લઈને જ નાના મોટા દબાણો દૂર કરવા માટે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ફાયર એનઓસી, બીયુ પરમિશન, ટ્રાફિકનો પ્રોબ્લેમ, આ એક ચેન્જ ઓફ વ્યૂના કારણે, આ બધા જ કારણોને લઈને ટ્રાફિકના નાના મોટા દબાણો અને ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાય છે. ત્યારે વેપારીઓ પણ પોતાનો ધંધો કરી રહ્યા હોય, તેમને સાથે જ તેમનો સ્ટાફ જે રોડ પર પાર્કિંગ કરે છે, ગ્રાહકોનું પાર્કિંગ હોય, તેને લઈને જે મોટી દુર્ઘટના સર્જાય તે માટે ફાયર બ્રિગેડ જઈ ન શકે તેવી અહીંયા પરિસ્થિતિ છે. ખાસ કરીને ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ પણ કરી છે, ચર્ચા વિચારણા પણ કરવામાં આવી છે, નિર્ણય લેવામાં આવશે તેવી પણ વાત સામે આવી છે. ગલી નાની છે, એન્ટ્રી વન વે બનાવી દેવામાં આવશે. સાથે જ બાજુમાંથી જો માણસ જાય તો તે નીકળી ન શકે, એટલે કે નીકળી જાય તેવી પણ પરિસ્થિતિ, એટલે કે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. બંને બાજુનો ટ્રાફિક ચાલુ રાખી ન શકાય, બાજુ પાર્કિંગની જે વ્યવસ્થા છે તે છે કે કેમ તેનો પણ એક પ્રશ્નાર્થ ઊભો થયો છે. આ તમામ બાબતે કામગીરી નાગરિકોના હિતમાં, દુકાનદારોના હિતમાં કરવામાં આવશે તેવી એક માહિતી સામે આવી રહી છે. ફાયર એનઓસી, બીયુ પરમિશન, ટ્રાફિકના પ્રોબ્લેમ અને ચેન્જ ઓફ યુઝ, આ બધા કારણોને લીધે ત્યાં ટ્રાફિક નાના મોટા દબાણો અને ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાય છે. તમામ વેપારી વર્ગ અહીંયા પોતાનો ધંધો કરે છે, પરંતુ એમનો સ્ટાફ જે રોડ પર પાર્કિંગ કરે, ગ્રાહકો રોડ પર પાર્કિંગ કરે, રોડની બંને બાજુ પાર્કિંગ થતાં બોટલનેક સર્જાઈ જાય, કોઈ ફાયર એન્જિન કે એમ્બ્યુલન્સ પણ જઈ ના શકે, આવનારા જનારા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડે. આ બધા પ્રોબ્લેમો પોલીસની સાથે, કમિશનરની સાથે, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ બધાની સાથે મિટિંગ કરી અને ચર્ચા વિચારણા કરી આગામી નિર્ણય લેવામાં આવશે. ખાસ કરીને રોડ પર નાની ગલીમાં જે ઓટલાના દબાણો વગેરે છે એ તોડવાની જરૂર જણાય છે. જરૂર જણાય તો સિંગલ એન્ટ્રી વન વે બનાવી દઈશું, એટલે એક બાજુથી માણસો જાય અને બીજી બાજુ નીકળી જાય, બંને બાજુનો ટ્રાફિક ચાલુ ન રાખી શકાય. એક જ બાજુ પાર્કિંગની વ્યવસ્થા કરવી કે કેમ, બીજા અધર ઓપ્શનલ પાર્કિંગના પ્લેસ છે કે નહીં, દરેક દુકાનદાર પોતાના સિક્યુરિટી ગાર્ડ રાખી અને પાર્કિંગની વ્યવસ્થા જાળવે એ ખૂબ જરૂરી છે. જે કોઈ કામ કરીએ છીએ નાગરિકોના હિતમાં, દુકાનદારોના હિતમાં જ કરવામાં આવે છે. કોઈ જાતનો અણબનાવ બને નહીં, રોજના ઝઘડા, રોજના કકડાટમાંથી મુક્તિ મળે અને એક શાંતિસભર વાતાવરણ સર્જાય એ માટે પ્રોપર ચર્ચા વિચારણા કરી તમામ અધિકારીઓ, ખાસ કરીને પોલીસ અધિકારી, ટાઉન ડેવલપમેન્ટ કમિશનર, ચેરમેન, આ બધા ચર્ચા વિચારણા કરી અને આગામી નિર્ણય લઈશું. એરિયાના લોકલ કાઉન્સિલરો એમની શું રજૂઆત છે, વેપારીઓની શું રજૂઆત છે, નાગરિકોની શું રજૂઆત છે, મીડિયાના પર્સપેક્ટિવ શું છે, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટનું શું કહેવું છે, ટ્રાફિક ડિપાર્ટમેન્ટનું શું કહેવું છે, આ તમામ ડિપાર્ટમેન્ટની મલ્ટી ડિપાર્ટમેન્ટલ મિટિંગ કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. સરદાર ભવનના આ જે ખાંચો છે જેમાં ટ્રાફિકનો પ્રશ્ન હતો, જોડે જોડે ચેન્જ ઓફ યુઝ કરી અને લોકો દુકાન ચલાવે છે એવી રજૂઆત થઈ હતી, ફાયરના સાધનોની ખામી છે એવી રજૂઆત હતી, જોડે જોડે લો એન્ડ ઓર્ડરમાં એક જણનું કંઈક હત્યા જેવું થયું છે એ પણ વચ્ચે વિષય હતો, એટલે એની માટે થઈને અમે આ દુકાનો ચેક કરી અને સીલ કરી હતી. એમની રજૂઆત આવી છે કે અમે બાંહેધરી આપીએ છીએ અને બધા સાધનો વસાવશે અને જે વધારાનું દબાણ કંઈક હશે તો દૂર કરશે, ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવામાં સહકાર આપશે. એટલા માટે થઈને રૂબરૂ સ્થળ મુલાકાત ચેરમેન અને સ્થાનિક કાઉન્સિલરો જોડે કરી છે, પોલીસ સાથે પણ સ્થાનિક મુલાકાત કરી છે, હવે એમાં નિર્ણય લઈશું, યોગ્ય નિર્ણય લઈશું. દબાણો છે, દબાણો એ જ કીધું ને મેં કે મેં જે પણ દબાણો હશે રેગ્યુલરાઇઝ થવા પાત્ર છે કે નહીં એ બધું ચકાસવું પડશે એઝ પર જીડીસીઆર, અને એ પ્રમાણે પછી પોલીસ અને ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યુ પણ એમનો ઓપિનિયન આપશે ને એના પછી નિર્ણય લેવામાં આવશે. કાર્યવાહીમાં તમે બધાએ જાણ્યું છે કે 4-5 દિવસ પહેલા અહીંયા એક અણબનાવ બન્યો, પાર્કિંગના મુદ્દે જ થયો છે,
એટલે તમે અહીંથી પાસ પસાર થાવ ત્યારે તમે પોતે જોશો કે કેવી રીતે વાહનો પાર્ક થતા હોય છે. દુકાનો વર્ષો 50 વર્ષ પહેલા હતી પણ આટલી તોતિંગ દુકાનો નથી. ત્યારે નાની નાની દુકાનો હતી અને એમાં 2-5 જણનો સ્ટાફ હતો. હવે તમે દુકાન જોવો તો બહુ માડી દુકાનો થઈ છે જેમાં એક દુકાનમાં તમે 10-15 જણનો સ્ટાફ હોય. 15 જણનો સ્ટાફ એટલે 10 જણનો માનો તો 10 જણના વ્હીકલ પ્લસ એમના કસ્ટમરના વ્હીકલ. એક દુકાનની વાત કરો, આવી રીતે અહીંયા 150-200 દુકાનો છે. એટલે દુકાનવાળાએ પોતે પણ ધ્યાન રાખીને પોતાનું, જ્યારે હું પોતે મારું ઓપરેશન થયું હતું ત્યારે મારે સર્જરી કરાવીને ડ્રેસિંગમાં જવું હોય તો પણ 2 કાર ફસાઈ જાય. એટલે હવે આ બનાવ જે બન્યો એટલે વિચારવું પડે કે આવું ન થાય ફરીવાર અને કોઈનો જીવ ન જાય એના માટે કે આ બધી તારામારી કરી રહ્યા છે. અને હવે એવું જ વિચાર્યું છે કે કાં તો વન વે કરીએ કાં તો એક સાઈડ પાર્કિંગ કરીએ. એટલે વેપારી મંડળનું પણ કહેવું છે કે અમે પણ એવી રીતે, એ લોકોએ પણ સિક્યુરિટી મૂકીને પોતાના કસ્ટમર આવતા હોય કે પોતાના સ્ટાફ આવતો હોય એ વ્યવસ્થિત પાર્કિંગ કરે. આજે મારા ઘર, મારું વિસ્તાર, મારો રહેઠાણ પણ સરદાર ભવનમાં છે, મારા ગલીમાં જ આ લોકોના વ્હીકલ પાર્ક થતા હોય. પણ આપણે કોઈ દિવસ એ લોકોને સપોર્ટ નથી કર્યો, એવું નથી બન્યું. પણ આજે બનાવ બન્યો એવું ન બને એના માટે આ કરવું ખૂબ જ જરૂરી છે. અને આ લોકોના જે ઓટલા પણ બહાર આવી ગયા છે એ તોડી અને દબાણ જે છે એ ખસેડી અને પાર્કિંગ વ્યવસ્થિત થાય એવી રીતે વેપારી મંડળ અને કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન બેસી અને નક્કી કરીશું. અમે તો ઉમેદ રાખીએ છીએ કે સાહેબ અને કમિશનર સાહેબ અને મ્યુનિસિપલ અમને જે છે ને સહકાર આપશે ને સમય આપશે. એ વચ્ચે જે છે ને અમે જે જે એમની માંગણી છે કે જે એઝ અ સિવિલિયન જે છે ને અમને જે કરવું જોઈએ અમે પૂરી જે છે ને કોશિશ કરીશું કે આપણે જે છે ને સાથ સહકાર આપીને વેપાર પણ થાય ને સહકાર પણ થાય અને બધાનું જે છે ને એવું થાય.